હેલો મિત્રો આજના ખાસ વિડીયોમાં જી સેટ પરીક્ષા બે હજાર ઓગણીસ પેપર બે કોમર્સનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું જો આપ જી માટે જનરલ પેપર એક અને પેપર બે કોમર્સની સંપૂર્ણ ગુજરાતી પીડીએફ ડાઉનલોડ કરવા માગતા હોય તો તેની લિંક આપને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે પ્રશ્ન નંબર એક આકારણી વર્ષ બે હજાર ઓગણીસ વીસમાં સિનિયર સિટીઝન નાગરિકને બેંક થાપણો બચત થાપણ સહિત અને પોસ્ટ ઓફિસના વ્યાજ પર સંબંધિત કપાત કેટલી છે તો એનો જવાબ છે પચાસ હજાર ત્યારબાદ આઈજીએસટીનો અર્થ શું થાય તો એનો જવાબ છે ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ અનુદાનિત અને બિનઅનુદાનિત રિકોલ સંબંધિત છે તો એનો જવાબ છે જાહેરાત અસરકારકતા નિર્ણય માટે ત્યારબાદ નાબાળની સ્થાપના ક્યારે કરવામાં આવી એનો જવાબ છે ઓગણીસો બ્યાસી એસએલઆર એટલે શું તો એનું ફૂલફોર્મ થાય છે સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો તરલ અસ્ક્યામતોનું પ્રમાણ દર્શાવે છે ત્યારબાદ સંતૃપ્તિ વક્ર વિશ્લેષણમાં બે વસ્તુના વિશ્લેષણનો ગુણોત્તર ખાલી જગ્યા દ્વારા દર્શાવવામાં આવે છે એનો જવાબ છે કિંમત રેખા ત્યારબાદ સ્થાયી મિલકતમાંથી સ્થાયી મિલકતની પડતર કિંમતમાંથી ઘસારો બાદ કરવામાં આવે તો આ કયો સિદ્ધાંત કહેવાય તો એકમ સતત ચાલુ રહેશે એનો સિદ્ધાંત ત્યારબાદ ઓનલાઈન ઇન્ટરનેટ મોબાઈલ બેન્કિંગ અને ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ સાધનોની કાર્યપ્રવૃત્તિ માટે નીચેનામાંથી એકની જરૂરિયાત નથી તો ઇન્ફોર્મેશન એક્ટ બે હજાર પાંચની જરૂરિયાત રહેતી નથી ત્યારબાદ જો સહસંબંધાકનું મૂલ્ય ઝીરો પોઈન્ટ આઠ હોય તો આધારિત ચલરાશિમાં આવતા ખાલી ફેરફારો સ્વતંત્ર ચલરાશિમાં આવતા ફેરફારને લીધે છે તેમ સમજવામાં આવે છે તો ચલરાશિનું મૂલ્ય બમણું થઈ જશે જવાબ થશે જીરો પોઈન્ટ ચોસઠ ટકા સિદ્ધિની જરૂરિયાત જોડાણ અને શક્તિ ખાલ જગ્યાના સિદ્ધાંત સાથે સંકળાયેલી છે તો એનો જવાબ છે પરસેપ્શન અથવા દ્રષ્ટિ સમજ ત્યારબાદ નીચેનામાંથી કયું બૌદ્ધિક સંપદા હક સાથે સંબંધ ધરાવે છે

કાર્યશીલ મૂડી કોને કહેવાય તો એને હંગામી મૂડી તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યારબાદ નિયત સંબંધ રેખામાં વિચરણનું વિશ્લેષણ એનોવા શેની ગણતરી દર્શાવે છે તો એફ ગુણોત્તરની ગણતરી દર્શાવે છે ત્યારબાદ આકારણી વર્ષ બે હજાર ઓગણીસ વીસ સુધી પોતાની માલિકી પ્રાપ્ત કરેલ મિલકત યા એક એપ્રિલ બે હજાર સોરી ઓગણીસો નવ્વાણું પછી બનાવેલું હોય અથવા નવું બનાવવા માટે કે મરામત માટે ઓછીની લીધેલી લોન પર વ્યાજની કપાત કેટલી મળે તો ઓગણીસ વીસ પછી એ રકમ બે લાખની કરવામાં આવી છે અગાઉની રકમ છે એ એક લાખ પચાસ હજાર હતી ત્યારબાદ ખાલી જગ્યા એ એક પેદાશ જે માર્કેટર તેના બજારને ઉપભોગ કરવા માટે આપે છે એને કહેવાય પ્રોડક્ટ લાઈન અથવા પેદાશ શ્રેણી અથવા પેદાશ હારમાળા તરીકે ઓળખવામાં આવે છે આઈ એફસીઆઈનો અર્થ શું થાય તો ઇન્ડસ્ટ્રીયલ કોર્પોરેશન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ફૂલ ફોર્મ પણ દરેક પરીક્ષામાં બે પૂછવામાં આવે છે નીચેના સિદ્ધાંતો પૈકી કયું ભરતી સાથે સંબંધિત નથી તો જટિલ પરિબળ મજૂરીનો સિદ્ધાંત આંતરરાષ્ટ્રીય પુરવઠા વહનના કિસ્સામાં કયો કર વસૂલવામાં આવે છે તો એને કહેવામાં આવે છે આઈજીએસટી ઇન્ટીગ્રેટેડ ગુડ એન્ડ સર્વિસ ટેક્સ ત્યારબાદ આંતરરાષ્ટ્રીય વેપાર સિદ્ધાંત કે જે પૂરા પાડે છે કે મૂડી સાધન દેશે શ્રમ સાધન માલની નિકાસ કરવી જોઈએ અને આયાતી મૂડી કે માલની આયાત કરવી જોઈએ તો એનો જવાબ છે લિયોમ ટેપ પેરાડોસ ફારસી કિસાબો તૈયાર કરવાનો સાચો ક્રમ કયો છે તો એમાં પહેલા આમનોદ તૈયાર કરવામાં આવે ત્યાર પછી ખાતું બનાવવામાં આવે ખાતા પરથી કાચો સરવૈયું તૈયાર થાય અને તેના પરથી પાકો સરવૈયું બને છે ટૂંકમાં આમનોંધ પહેલા લખાય અને છેલ્લે પાકો સરવૈયું બને છે ગીપણ વસ્તુના સંદર્ભમાં શું થાય છે તો આવક અસર અવેજી અસર કરતાં વધુ હોય છે નીચેનામાંથી કયું વિદેશ વિનિમય બજારનું સાચું લક્ષણ છે તો વિદેશ વિનિમયનું બજાર છે એ ગતિશીલ અને ઘડિયાળના કાંટાની જેમ ફરતું બજાર છે પ્રમાણિય વિતરણની લાક્ષણિકતા શું છે તો એમાં મધ્યક મધ્યસ્થ અને બહુલક સમાન હોય છે ત્યારબાદ એસ જીએસટી અધિનિયમ અંતર્ગત રાજ્ય સરકાર મહત્તમ કેટલો કર લઈ શકે એનો જવાબ છે વીસ ટકા આકારણી વર્ષ બે હજાર ઓગણીસ વીસ કલમ એકસો બાર એ મુજબ નોંધાયેલ ઇક્વિટી શેર ઇક્વિટી એકમો લક્ષી મ્યુચ્યુઅલ ફંડ કે ધંધાકીય ટ્રસ્ટનો લાંબા ગાળાનો મૂડી નફો કેટલો કર તો એનો જવાબ છે રૂપિયા એક લાખ સુધી ત્યારબાદ ખાલ જગ્યાએ લક્ષ્ય બજારના મનમાં એક વિશિષ્ટ સ્થાન કબજે કરવા માટે કંપની ઓફરિંગ અથવા ઇમેજ ડિઝાઇનિંગ કરવાની પ્રક્રિયા છે તો એને કહેવાય સ્થિતિ અથવા પોઝિશન્સ એનએસડીએલ શું દર્શાવે છે તો નેશનલ સિક્યુરિટી ડિપોઝિટ ટ્રે લિમિટેડ શિષ્ટ અનુકૂલનનો ખ્યાલ કોણે આપ્યો તો એનો જવાબ છે ઇવાન પાપલો ત્યાર પછી કંઈ વિશ્વ બેંકની સંસ્થા નથી તો એડીબી એશિયન ડેવલપમેન્ટ બેંક જ્યારે શેરની મૂળ કિંમતથી વધુ કિંમતે બહાર પાડવામાં આવે તો મૂળ કિંમત કરતાં શેર બહાર પાડવાની જે વધારાની રકમ હોય એને કહેવાય મૂડી નફો ઘટતા મળતરનો નિયમ ફક્ત કયા કિસ્સામાં લાગુ પડે છે તો ઉત્પાદનનું ઓછામાં ઓછું એક સાધન સ્થિર હોય તો જ આ સિદ્ધાંત લાગુ પાડી શકાય ત્યારબાદ ગોલ્ડનનું મોડેલ કોની સાથે સંબંધિત છે તો ડિવિડન્ડની નીતિ સ્તરિત નિદર્શન આંતરિક રીતે અને ખાલ જગ્યા સ્તર વચ્ચે હોય છે તો સમાન અને અસમાન ગુણી વચ્ચે આકારણી વર્ષ બે હજાર ઓગણીસ વીસમાં બિન નોંધાયેલ કંપનીના ટૂંકા ગાળાના મૂડી નફા પર ટૂંકા ગાળાનો મૂડી નફો હોય તો ત્રીસ ટકા ત્યાર પછી અધિનિયમ બે હજાર હિસ્સો છે એ અન્ય કંપનીને વેચી દેવામાં આવે તો એ શાસક કંપની બની જાય છે માર્કેટર્સે ત્રણ લાક્ષણિકતાઓના આધારે પરંપરાગત રીતે ઉત્પાદનનું વર્ગીકરણ કર્યું છે ખાલી જગ્યા મૂર્તતા અને ઉપયોગ તો એમાં આવશે ટકાઉપણું ત્યારબાદ વર્કમેન્સ વળતળ અધિનિયમ ક્યારે આવ્યો તો એનો જવાબ છે ઓગણીસો ને ત્રેવીસ બેન્જલ કમિટી ત્રણના ધોરણ મુજબ ન્યૂનતમ મૂડી પર્યાપ્તતાનું પ્રમાણ કેટલું હોવું જોઈએ તો દસ પોઈન્ટ પાંચ અથવા અગિયાર ટકા ત્યારબાદ આકારણી વર્ષ ઓગણીસ વીસ માટે અદ્રશ્ય મિલકત જાણકારી પેટન્ટ વેપારી માર્ક વગેરે માટે કેટલો ઘસારો તો પચીસ ટકાના દરે ગણાય છે ત્યારબાદ ખાલી જગ્યાએ ક્રૂડ ઓઇલનું પડતર એકમ છે તો ક્રૂડ ઓઇલ છે એ લીટરમાં મપાય છે જેમ કે પેટ્રોલ અને ડીઝલ એક વસ્તુના પોટલા કે બંડલમાંથી પ્રાપ્ત થતો તૃષ્ટિ ગુણ મહત્તમ થશે જ્યારે દરેક વસ્તુનો સીમાંત ગુણ બરાબર કિંમત ગુણ્યા નાણાંનો સીમાંત ગુણ થાય આ વિધાન માર્શલનું છે આઈએમએફની સ્થાપના ક્યારે થઈ તો એનો જવાબ છે 1945 ને પિસ્તાલીસ કોમર્સની પીડીએફની અંદર આ તમામ વન વનલાઇનરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જે સેમ્પલ પીડીએફ સાથે આપને મળી રહેશે જે એકવાર અવશ્ય જોઈ લેજો એક નિદર્શનમાં માહિતી સાપેક્ષ રીતે પ્રમાણે વિતરણ ધરાવે છે અને તેના આંત્યાયિક મૂલ્યો નથી તેવું તમે પ્રાપ્ત કરો છો તો એની સરેરાશ જાણવા માટે મધ્યકનો ઉપયોગ થાય છે આકારણી વર્ષ ઓગણીસ વીસમાં લોટરીમાંથી જે રકમ જીતવામાં આવી હોય તેના પર કપાતનો દર કેટલો છે તો લોટરીની આવક ઉપર ત્રીસ ટકા ત્યાર પછી આકારણી વર્ષ ઓગણીસ વીસમાં કરદાતાએ ધંધાને સંબંધિત યા બિન સંબંધિત વૈજ્ઞાનિક સંશોધન ઉપયોગ માટે માન્ય યુનિવર્સિટી કોલેજ કે સંસ્થાને જે ફાળવા આપ્યો હોય તે દોઢસો ટકા સુધી કપાત મળે છે ત્યારબાદ ધ ઓફિશિયલ લિક્વિડેશનનો અર્થ શું થાય એ કઈ કલમમાં આપવામાં આવેલ છે તો કલમ ત્રણસો ને ઓગણસાઠમાં નીચેનામાંથી કયું શુદ્ધ સેવાનું ઉદાહરણ છે તો મનોરોગ ચિકિત્સા એટલે કે ડૉક્ટર જે સેવા આપે છે તે ડિમેટ એટલે શું ડીમેટિરિયલાઇઝેડ એકાઉન્ટ જેકોબ લેવી મોરેના દ્વારા રચિત અને વિકસિત સોશિયોમેટ્રિક વિશ્લેષણ પ્રાથમિક કોની સાથે સંબંધિત છે તો જૂથની ગતિશીલતા સાથે નીચેનામાંથી કયા મુદ્દા માટે બે યા વધુ દેશો વચ્ચે કરાર થઈ શકતો નથી તો સમુદ્ર દરિયા કિનારા સિવાયના વિસ્તારમાં ઊંડા સમુદ્રમાં ખાણકામ અંગેનો કરાર ન થઈ શકે આઈએફઆરએસ એટલે શું આંતરરાષ્ટ્રીય નાણાકીય અહેવાલના ધોરણો જેને આંતરરાષ્ટ્રીય હિસાબી ધોરણ પણ કહેવામાં આવે છે રૂપિયા ચારસોના સ્થિર ખર્ચ સાથે પેઢીનું સરેરાશ ખર્ચ ત્રણ અને સરેરાશ અસ્થિર ખર્ચ બે પોઈન્ટ પચાસ હોય તો કુલ ઉત્પાદન આઠસો એકમનું થશે જામીનગીરીના વેચાણકને શું કહેવાય પૂટ ઓપ્શન્સ કેન્દ્રીય વલણના માપો પૈકી નીચેનામાંથી કયું માપ અંત્યદિક મૂલ્યો પ્રત્યે સંવેદનશીલ નથી તો એનો જવાબ છે મધ્યસ્થ છે એ સંવેદનશીલ નથી આકારણી વર્ષ ઓગણીસ વીસમાં પાંત્રીસ સીસીડી મુજબ કૌશલ્ય વિકાસ ખર્ચનો ભારિત કપાત કેટલો છે દોઢસો ટકા કરાર કરવાની ક્ષમતા દોષ ખાલ જગ્યાથી ઉદ્ભવી શકે છે મફત સંમતિનો અથવા મુક્ત સંમતિનો અભાવ અહીંયા મુક્ત શબ્દ છે તો એ કરાર છે એ સ્પષ્ટપણે રદબાતલ ગણાશે નિયમમાંથી કયું કિંમત નીતિ નક્કી કરવા માટેનું પ્રથમ પગલું છે તો હેતુ પસંદ કરવામાં આવે ઈરડાની સ્થાપના ક્યારે થઈ ઓગણીસો નવ્વાણું મેકેનેન્ટના સાત એચના ઢાંસામાં કોનો સમાવેશ ન થાય તો એનો જવાબ છે કુશળતા પદ્ધતિ અભ્યાસ ગતિ અભ્યાસ સમય અભ્યાસ ઠાક અભ્યાસ રેડ ચેટિંગ ખાલી જગ્યા સાથે સંબંધિત છે તો એનો સિદ્ધાંત કોણે આપ્યો તો એફ ડબલ્યુ ટેલર બેંક અને નાણાકીય સંસ્થાની કામગીરીનું નિયમન કોણ કરતો નથી તો કંપની ધારો બે હજાર તેર છે એ કંપની માટે છે પડતર ઓડિટરે તેનો અહેવાલ મધ્યસ્થ સરકારને આપવાનો હોય છે ત્યાર પછી બજારમાં પ્રવેશ ભાવોની વ્યૂહરચના અપનાવવી જોઈએ જ્યારે બજાર વધુ ભાવો વધુ સંવેદનશીલ હોય અને નીચા ભાવે બજારમાં વિકાસને ઉત્તેજન મળતું હોય ત્યારે જેડીઆર એટલે શું ગ્લોબલ ડિપોઝિટરી રસીદ એડીઆર એટલે અમો અમેરિકન ડિપોઝિટરી રસીદ ત્યાર પછી વિચરણનું વિશ્લેષણ એનોવા ખાલી જગ્યાની ક્ષમતાઓનું પરીક્ષણ કરે છે તો એ શું દર્શાવે છે ટકાવારી ખાલી જગ્યા એ અભ્યાસ છે જેની દેખરેખ નીચે લોકોની સંખ્યા સાથે સંબંધિત છે તો એને કહેવાય લાઇન ઓફ કંટ્રોલ અથવા નિયંત્રણનો ગાળો સ્પામ ઓફ કંટ્રોલ એક અનુભવી મેનેજર છે એના હાથ નીચે કેટલા કર્મચારીને સંભાળી શકે એ માટેનું એક ધોરણ છે એને કહેવાય છે સ્પામ ઓફ કંટ્રોલ યુપીઆઈ શું દર્શાવે છે યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ ખેંચવાની વ્યૂહરચના પુલ સ્ટ્રેટેજી ક્યારે યોગ્ય છે તો કે જ્યારે ગ્રાહક બ્રાન્ડ વચ્ચેના તફાવતને સમજવા માટે સક્ષમ હોય મર્યાદાના સમયગાળાને અંદર દાવો કરનાર લેણદેણની બાદબાકી એટલે શું તો કે જામીન મુક્તિ કરાતી નથી આકારણી વર્ષ ઓગણીસ વીસમાં રહી શેરહોલ્ડરને બધી જ વિદેશી કંપનીઓમાંથી જે મળે ડિવિડન્ડ તે પૂરેપૂરું કરપાત્ર છે ઓગણીસો બાણુંની માસ્ટ્રિકલ સંધિને યુરોપિયન કમિટીનું કયું નામ આપવામાં આવ્યું છે યુરોપિયન યુનિયન ઇયુ પ્રાથમિક પેકેજિંગ પડતર એ ખાલી જગ્યાનું ઉદાહરણ છે તો પેકે પેકેટ માટે જે ખર્ચ કરવામાં આવે એ પ્રોડક્ટનો પ્રત્યક્ષ ખર્ચ ગણાય એટલે પ્રત્યક્ષ પડતર પૂર્ણ હરીફાઈવાળા બજાર માટે બજારમાંગ વક્ર ક્યુ ડી બરાબર બાર માઇનસ બે પી છે તો બજાર પુરવઠા વક્ર ક્યુ એસ બરાબર ત્રણ પ્લસ પી છે બજાર સમતુલામાં ક્યારે હશે તો પી બરાબર ત્રણ અને ક્યુ બરાબર છ હોય ત્યારે આઈ સાથેના બધા જ સભ્યો દેશોનો કોટા તેના મૂલ્યથી જોડાયેલ છે તો એસડીઆરનું મૂલ્યથી જોડાયેલા છે તમામ દેશો પ્રમાણ્ય વિતરણમાં વિષમતા અને ઘટા ઘટકારકતાનું મૂલ્ય ક્રમશર ખાલી જગ્યા હોય છે ઝીરો અને ત્રણ આ કરણી વર્ષ ઓગણીસ વીસમાં ભારતીય બાળકોને શિક્ષણ માટેનું શિક્ષણ ભથ્થું કેટલું કરમુક્ત છે તો વધુમાં વધુ બે બાળકો માટે એક બાળક સો રૂપિયા તેના વ્યવસાય દરમિયાન એક પેઢી તૃતીય પક્ષ પાસેથી નાણાં મેળવે છે એક ભાગીદાર તેને ખોટી રીતે ઉપયોગ કરે છે તો પેઢી સા તમામ પેઢીના જે ભાગીદાર છે એ ખોટ માટે જવાબદાર ગણી શકાય માર્કેટિંગ કોમ્યુનિકેશન મિશ્રના નીચેના તત્વોમાંથી કયા ઉત્પાદન અને સેવાની અજમાઈ સુધવા ખરીદીને પ્રોત્સાહિત કરવા માટે ટૂંકા છે તો એને કહેવાય છે વેચાણ પ્રમોશન્સ નાણાકીય સમાવેશ કાર્યક્રમ શું દર્શાવે છે તો પ્રધાનમંત્રી જનધન યોજના ત્યાર પછી સ્વપ્નનું અર્થઘટનના લેખક કોણ છે સિંગમણ ફોઈડ ત્યારબાદ વિદેશ વેપારની નીતિ બે હજાર પંદરથી બે હજાર વીસ મુજબ ત્રણ સ્ટાર નિકાસ હાઉસમાં હોવા જોઈએ નિકાસ કામગીરી ચાલુ વર્ષ અને પાછલા બે વર્ષ દરમિયાન સો મિલિયન ડોલરની થવી જોઈએ એનો લક્ષ્ય છે ત્યારબાદ કંપની કોનું ઉદાહરણ છે તો કંપની નફાના હેતુ માટે કામ કરે છે એટલે કંપની છે એ નફા કેન્દ્રિત છે જ્યારે માંગ અને કિંમત અનપેક્સ હોય તો કિંમત અને કુલ સમાન દિશાની અંદર ફેરફાર થશે ડિવિડન્ડ સૂત્ર શું છે તો પરિકલ્પના પરીક્ષણની કાય વર્ગમાં નિરાકરણની પરિકલ્પના જણાવે છે કે ચલ ખાલી જગ્યા છે તો ચલ કેવા છે સ્વતંત્ર ત્યારબાદ આકારણી વર્ષ ઓગણીસ વીસમાં માલિક કીની પોતાની માલિકના બિનસજાવટવાળા ભાડા મુક્ત રહેઠાણનું મૂલ્ય ખાનગી ક્ષેત્રના કર્મચારી જ્યાં પચીસ લાખથી વધુની વસ્તી હોય તો મૂલ્યાંકનનો આધાર કેટલો હોય તો પગારના પંદર ટકા ગણાશે મૂળ પગારના જો હાલની કરારની જગ્યાએ નવો કરાર જમા કરવામાં આવે તો એને કહેવાય નવીનીકરણ ખાલી જગ્યાનો હેતુ ઉત્પાદન અને સેવાની પસંદ પસંદગી પ્રતીતિ અને ખરીદીને શક્ય બનાવવાનો છે તો સજાવટભરી જાહેરાત કોચિંગ રોલ પ્લેઇંગ કેસ સ્ટડી સિમ્યુલેશન્સ એ લોકપ્રિય પદ્ધતિ છે તાલીમ અને વિકાસી